वेलकम बेक स्टूडेंट स्टूडेंट अपने आगळना विडियो लेक्चर नी अंदर स्वाध्याय 5.4 नी शुरुआत करेली छे अने एनी अंदर आपणे एक दाखलो जोई चुक्या छे बराबर अने स्वाध्याय 5.4 नी अंदर आपणे वर्गमूळ शोधवानुं छे कोण संकर संख्याओनुं बराबर कोई पण संकर संख्या आपेली होय तो तेनुं वर्गमूळ कई रीते शोधवुं ते 5.4 नी अंदर आपणे शीखवानुं छे एक दाखलो तमे जोई चुक्या छो ओके त्यां आपणे ત્રણ સ્ટેપની અંદર દાખલો પૂર્ણ કરેલો હતો ઓકે તો અહીંયા આપણે ફરીથી કદાચ તમે થોડુંક મિસ થઈ ગયું હોય તો અહીંયા ફરીથી આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલીએ એટલે તમને લગભગ ફરીથી યાદ આવી જશે બધું બરાબર ચલો તો સોલ્યુશન તો સ્ટેપ 1 ની અંદર આપણે શું કરેલું હતું સ્ટેપ 1 ની અંદર આપણે શું કરેલું હતું કે ભાઈ જે આપણે સંકર સંખ્યા છે તેનો વર્ગમૂળ ધારો કે x + iy છે એવું ધારી લીધેલું હતું બરાબર तो आप अहीं कहीशुं के धारो के -8 -6 आई नू वर्गमूल एक्स प्लस आई वाय छे बराबर छे जे आपेली संकर संख्या छे एनो वर्गमूल कई आ प्रकारनो छे तो शुं थशे के एक्स प्लस आई वाय इज इक्वल टू शुं मळशे -8 -6 आई मळशे ओके સોરી આ સ્ક્વેર રૂટની અંદર બરાબર કારણ કે આપણે શું કીધું કે આનું વર્ગમૂળ આ છે મેં તમને ઉદાહરણ લઈને એક બતાવેલું હતું કે આપણે કહીએ કે ધારો કે 36 નું વર્ગમૂળ 6 છે બરાબર તો આપણે શું કહીએ કે આ જે અહીંયા 6 છે એને આગળ લખીશું અને આ છે એને અહીંયા પાછળ લખીશું અને એનું શું લખશું આપણે વર્ગમૂળ તો હું તમને એવું કહું કે આ સંકર સંખ્યાનું વર્ગમૂળ આટલું છે તો આપણે આને આગળ લખીશું અને આને વર્ગમૂળમાં લખીશું क्लियर પછી આપણે શું કરેલું હતું કે બંને બાજુ વર્ગ કરેલો હતો બરાબર તો આપણે અહીં કહીશું કે બંને બાજુ વર્ગ કરતા જો બંને બાજુ વર્ગ કરશું તો અહીં આપણે મળશે શું મળશે x + iy એનો વર્ગ અને આ બાજુ મળશે આપણને વર્ગમૂળમાં -8 -6i એનો હોળ ઓકે तो અહીંયા આપણે કેવા પ્રકારનું પદ મળતું હતું આ પ્રકારે જુઓ x² - y² + i2xy અને અહીંયા આપણી પાસે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે એટલે અહીંયા વચ્ચે -8 અને અહીંયા 6i આવું આપણે મળતું હતું બરાબર છે હવે આપણે આગળના સ્ટેપની અંદર શું કરેલું હતું કે ભાઈ જે આપણી પાસે વાસ્તવિક ભાગ છે આ અને આ જે આપણો કાલ્પનિક ભાગ છે એને આપણે સરખાવી દઈએ બરાબર તો વાસ્તવિક ભાગ કે વાસ્તવિક અને કાલ્પનિક ભાગને ભાગ સરખાવતા જો કાલ્પનિક અને વાસ્તવિક ભાગ સરખાવું છું તો આ છે આપણો વાસ્તવિક ભાગ એટલે કે x² - y² બરાબર તમને આ બાજુ શું મળશે -8 અને અહીંયા છે આપણી પાસે 2xy અને 2xy બરાબર તમને શું મળશે 6 પણ -6 બરાબર શું મળશે -6 ઓકે અહીંયા આપણું સ્ટેપ 1 કમ્પ્લીટ ક્લિયર અહીંયા સુધી આપણે સ્ટેપ 1 માં જોયેલું હતું હવે આપણે સ્ટેપ 2 ઉપર જઈએ જુઓ સ્ટેપ 2 તો સ્ટેપ 2 ની અંદર આપણે શું કરેલું છે ભાઈ એક નિત્યસમ યાદ કરેલો છે શું કરેલું છે નિત્યસમ યાદ કરેલો છે કયો નિત્યસમ તો કે આ નિત્યસમ x² + y² અને n² અને આના સ્ક્વેર નું સૂત્ર શું હતું તો કે x² - y² એનો સ્ક્વેર + 2xy અને એનો હોલ સ્ક્વેર આ સૂત્ર હતું ઓકે જુઓ x² + y² નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x² - y² આ શું છે જુઓ અહીંયા આપણે જે વસ્તુ મળેલી છે એનો વર્ગ વત્તા બીજી વસ્તુ મળેલી છે એનો વર્ગ છે બાકી કંઈ છે નહીં બરાબર તમે યાદ ના રાખો તો પણ ચાલે એમ નમ પણ તમને મગજમાં બેસી જાય ઓકે ચલો આની કિંમત તમને ખબર છે x² - y² કેટલી છે -8 તો અહીંયા રાખી દો -8 અને એનો શું આવશે વર્ગ વત્તા 2xy ની કિંમત -6 છે -6 નો વર્ગ આવી જશે 8 નો વર્ગ એટલે 8 થી 64 + 6 નો વર્ગ એટલે 36 અને આનો ટોટલ તમને મળશે 100 ઓકે આ કોની કિંમત મળે છે x² + y² ના હોલ સ્ક્વેર ની હવે બંને બાજુ વર્ગમૂળ લેશું આપણે
तो x स्क्वायर प्लस y स्क्वायर बराबर तमने कितना मिलशे प्लस और माइनस 10 बराबर छे। पर मैं तमने कीधेलु छे के भाई हमेशा x स्क्वायर प्लस y स्क्वायर नी किंमत हमेशा धन ज हशे, माइनस हशे नहीं, कारण के आ पण वर्ग छे अने आ पण वर्ग छे। कोई पण संख्या तमे लो ने एनो वर्ग करीने जो सरवाळो करशो तो हमेशा धन ज के तमने आंसर मळशे बराबर। तो आ आपणे x स्क्वायर अने प्लस y स्क्वायर नी किंमत मळे छे અને અહીંયા આપણું સ્ટેપ 2 કમ્પ્લીટ। ઓકે હવે આપણું સ્ટેપ 3 સ્ટાર્ટ થશે કે જે આપણું નિર્ણાયક સ્ટેપ કહીએ બરાબર છે કે જેની અંદર આપણે આન્સર લાવવાનો છે। તો ચલો સ્ટેપ 3 ની અંદર જો આપણે શું કરવાનું છે તો કે સ્ટેપ 2 ની અંદર સોરી સ્ટેપ 1 ની અંદર જે આ સમીકરણ મળેલું છે 1 સ્ટેપ 2 ની અંદર સમીકરણ મળેલું છે આ 2 ઓકે 1 ની અંદર સમીકરણ 1 મળેલું છે 2 ની અંદર સમીકરણ 2 મળેલું છે આ બંનેનો ઉકેલ શોધવાનો છે લોકની રીતે। ઓકે તો સમીકરણ 1 અને 2 નો સરવાળો કરી દેશું એટલે આ y² કેન્સલ થઈ જશે તો સમીકરણ 1 + 2 કરતા જો 1 + 2 કરીશું તો આ આપણી પાસે 1 છે એમાં આ ઉમેરવાનું છે તો 1 શું છે જુઓ x² - y² બરાબર -8 છે અને અહીંયા છે x² + y² બરાબર 10 છે તો તમે એડ કરશો તો આ -y² + y² કેન્સલ x² + x² એટલે 2x² અને અહીંયા આવશે 2 ઓકે 10 -8 એટલે કેટલા આવશે 2 આ 2 છે આના છેદમાં જશે તો આપણી પાસે x² બરાબર શું વધશે 1 અને આનું વર્ગમૂળ કાઢો તો x બરાબર +4 -1 તમને મળે। ઓકે ચલો x ની કિંમત મળી ગઈ છે હવે આપણે શું શોધવાનું છે y ની કિંમત તો ચલો y ની કિંમત શોધી લઈએ આપણે ચલો તો હવે આપણે શું કરીશું કે ભાઈ x ની કિંમત કોઈ પણ સમીકરણ 2 અથવા તો સમીકરણ 1 ની અંદર રાખીને જોશું કે y તમને શું મળે છે તો જુઓ આપણે જો x બરાબર જો x બરાબર 1 લઈશું સમીકરણ 1 ની અંદર અથવા તો 2 ની અંદર સમીકરણ 2 માં મુકતા તો અહીંયા શું મળશે જુઓ 1 નો વર્ગ એટલે 1 તો y² બરાબર શું મળશે 10 માંથી એક બાદ થશે ને આ 1 પેલી બાજુ જશે એટલે તો તમને ધેર ઇમ્પ્લાઈઝ y² બરાબર તમને મળે છે 9 તો y બરાબર મળશે પ્લસ ઓર માઇનસ 3 બરાબર છે y બરાબર તમને શું મળશે પ્લસ અને માઇનસ 3 આનો વર્ગમૂળ તો ધ્યાનથી જુઓ અહીંયા કદાચ તમે માઇનસ મૂકેલો હોત તો પણ તમને આનો વર્ગ તો પોઝિટિવ જ મળે ધન જ મળે તો તમે ચાહે ધન મૂકો કે માઇનસ મૂકો એનો આન્સર તમને ઓલવેઝ શું મળશે પ્લસ ઓર માઇનસ 3 જ મળશે। ઓકે એટલે તમે કહી શકશો કે આપણી પાસે x ની કિંમત કેટલી છે પ્લસ ઓર માઇનસ 1 જ્યારે y ની કિંમત કેટલી છે પ્લસ ઓર માઇનસ 3। ઓકે હવે આપણો આન્સર નક્કી કરવાનો છે અહીંયા સુધી આપણે સાદુરૂપ આપવાનું અને હવે આપણે આન્સર નક્કી કરવાનો છે જુઓ કઈ રીતે તો એ આન્સર નક્કી કરવા માટે આપણે આ સમીકરણ મતલબ કાલ્પનિક ભાગ જોવાનો શું છે કાલ્પનિક ભાગ આપણી પાસે -6 છે। ઓકે જુઓ કે અહીં અહીં 2xy બરાબર -6 હોવાથી અથવા તો -6 એ g લેસ ધેન 0 હોવાથી એને લેસ ધેન 0 ઓકે 2xy -6 છે કે જે 0 કરતા કેવા છે નાના છે એટલે કે ઋણ કિંમત આવે છે આપણે તો એનો સીધો મતલબ એવો થાય કે x અને y નો ગુણાકાર જો -6 આવતો હોય એટલે કે ઋણ જવાબ આવતો હોય તો આપણે અહીંયાથી x અને y એવા પસંદ કરવાના છે કે જેનો ગુણાકાર ઋણ આવે જો આ રીતે જો આપણે x બરાબર 1 લેશું ત્યારે y બરાબર શું લેવું પડશે જો x બરાબર તમે અહીંયા 1 લ્યો છો આપણે અલ્ટીમેટલી x અને y નો ગુણાકાર માઇનસ લાવવો છે તો x તમે ધન લઈ લો છો તો y તમે જ્યારે ઋણ લેશો ત્યારે તમને બંનેનો ગુણાકાર ઋણ મળશે તો આપણે y કેવો લેવો પડશે -3 ચાલો આવી ગયો હવે જુઓ x બરાબર તમે -1 લેશો તો ત્યારે y બરાબર તમારે +3 જ લેવા પડશે અહીંયા ફરીથી તમે માઇનસ લેજો તો માઇનસ માઇનસ પ્લસ થઈ જશે તો એ આપણા માટે જવાબ યોગ્ય નથી ક્લિયર તો તમે કહી શકશો કે જે આ જવાબ છે આના માટે આપણી સંકર સંખ્યા શું થશે
तो के 1 माइनस आई थ्री अने माइनस 1 प्लस आई थ्री आपेल आपेल संकर संख्या ने संकर संख्या ने શું છે વર્ગમૂળ વર્ગમૂળ છે ખ્યાલ આવી ગયો દાખલા એકદમ સિમ્પલ છે એકવાર તમે સમજજો એટલે 1.5 થી 2 મિનિટ ની અંદર આ દાખલો ઈઝીલી સોલ્વ થઈ જશે ક્લિયર ચલો તો આગળ જોઈએ આપણે દાખલા નંબર 3 તમારા માટે હોમવર્ક માં આપેલો છે બરાબર ટ્રાય કરશો થઈ જશે દાખલા નંબર 4 જુઓ 4 ની અંદર આપણે માઈનસ i નું વર્ગમૂળ શોધવાનું છે કોને માઈનસ i નું વર્ગમૂળ શોધવાનું છે ઓકે તો ચલો સ્ટેપ આપણે 1 થી સ્ટાર્ટિંગ કરીએ બરાબર સ્ટેપ લખો કે ના લખો કાઈ મહત્વ નથી એનો પણ આપણે સ્ટેપ બાય સ્ટેપ ચાલજો જુઓ સ્ટેપ 1 જોઈએ સોલ્યુશન સ્ટેપ 1 ની અંદર આપણે શું કરેલું છે કે આ સંકર સંખ્યા માટે આપણે કાઈ ધારેલું છે બરાબર શું ધારેલું છે કે ધારો કે માઈનસ i નો વર્ગમૂળ શું છે તો કે x + iy છે ક્લિયર આ ધારેલું છે કે જે પણ સંકર સંખ્યા છે એનો વર્ગમૂળ x + iy છે તો એનો સીધો મતલબ એવો થશે કે x + iy બરાબર માઈનસ વર્ગમૂળ ની અંદર i ઓકે સેકન્ડ સ્ટેપ ની અંદર બંને બાજુ વર્ગ કરી દેશું ઓકે તો હવે આપણે એવું કહેશું કે બંને બાજુ વર્ગ કરતા બંને બાજુ वर्ग करता શું થશે જુઓ અહીંયા x + iy એનો વર્ગ અને અહીંયા આવશે √ - i નો વર્ગ અહીંયા આપણને શું મળતું હતું આ પ્રકારે જુઓ x² - y² + i 2xy અને અહીંયા આપણે વર્ગ અને વર્ગમૂળ કેન્સલ થશે એટલે વધશે - i ક્લિયર હવે આપણે જુઓ રીઅલ પાર્ટ અને ઇમેજિનરી પાર્ટ એટલે કે વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવવાની વાત થઈ છે બરાબર અહીંયા જુઓ આપણી પાસે કાલ્પનિક ભાગ જ છે વાસ્તવિક ભાગ નથી ઓકે અને તમે આમ પણ લખી શકો ને અને તમે આમ પણ લખી શકો કે 0 + - i ઓકે 0 + - i લખી શકો કે નહીં તો હવે જુઓ વાસ્તવિક ભાગ અને કાલ્પનિક ભાગને સરખાવો કે વાસ્તવિક અને કાલ્પનિક ભાગ સરખાવતા ઓકે તો શું થશે આપણી પાસે જુઓ વાસ્તવિક ભાગ એટલો છે એટલે કે x² - y² બરાબર શું થશે 0 તો કાલ્પનિક ભાગને સરખાવીશું તો શું થશે જુઓ કે 2xy is equal to અહીંયા શું રહેશે -1 ખ્યાલ આવી ગયો શું આવશે -1 અહીંયા જુઓ કન્ફ્યુઝન ના થઈએ કારણ કે આપણે અહીંયા કાલ્પનિક ભાગ સરખાવવાનો છે i ને સાથે સરખાવવાનું નથી ઓકે તમે આને આમ પણ લખી શકો છો 0 + i છે ને એને આમ પણ લખી શકો 0 - i ઓકે હવે 0 - i લખેલો છે એટલે આપણે i ને નથી સરખાવવાનો આપણે i ની સાથેનો જે સહગુણક છે એને સરખાવવાનો છે અહીંયા i સાથે કાંઈ નથી તો 1 તો હોય જ અને આગળ નિશાની માઇનસ ની છે એટલે -1 થશે ઓકે તો અહીંયા આપણો સ્ટેપ 1 કમ્પ્લીટ ક્લિયર તો ચલો સ્ટેપ 2 ની અંદર જતા રહીએ અને સ્ટેપ 2 ની અંદર આપણે શીખી ગયા શું યાદ રાખવાનું છે એક નિત્ય સમ તો આપણે નિત્ય સમ આ પ્રકારનો છે x² / y² એનો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ આનો વર્ગ એટલે કે x² - y² એનો સ્ક્વેર / 2xy નો હોલ સ્ક્વેર આવો આપણે શીખી ગયા ઓકે તો ચલો હવે કિંમત રાખી દો x² / y² નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ x² - y² ની કિંમત છે 0 એટલે અહીંયા આવશે 0 નો વર્ગ / 2xy ની કિંમત છે -1 તો અહીંયા આવશે -1 નો વર્ગ તો અહીંયા કિંમત આવશે x² / y² નો હોલ સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ 1 ઓકે કારણ કે જુઓ 0 નો વર્ગ એટલે 0 -1 નો વર્ગ એટલે 1 તો એનો આવશે 1 હવે બંને બાજુ વર્ગમૂળ લેશો તો આન્સર આવશે x² / y² ઇઝ ઇક્વલ ટુ 1 ઓકે આ આપણને સ્ટેપ 2 નો આન્સર મળશે ક્લિયર હવે સ્ટેપ 1 ની અંદર જે આપણને સમીકરણ મળેલું હતું એને સમીકરણ 1 કહેશું સ્ટેપ 2 ની અંદર જે મળે છે એને સમીકરણ 2 કહેશું બરાબર છે અને સ્ટેપ 3 ની અંદર આપણે શું કરશું સમીકરણ 1 અને 2 નું સોલ્યુશન તો સ્ટેપ 3 લ્યો
स्टेप थ्री अने एनी अंदर आपणे कहीशुं के समीकरण वन प्लस टू करता ओके तो समीकरण वन शू छे आपणी पासे जो एक्स स्क्वेर माइनस वाय स्क्वेर बराबर जीरो समीकरण टू शू छे आपणी पासे जो एक्स स्क्वेर वत्ता वाय स्क्वेर बराबर वन आपणो सरवाळो करो आ छे आपणो स्टेप टू ओके तो आ बन्नेनो सरवाळो करो तो माइनस वाय स्क्वेर प्लस वाय स्क्वेर केन्सल અહીંયા આવશે 2x² અને અહીંયા આવશે 1 તો x² બરાબર તમને મળશે 1/2 ઓકે સો x બરાબર તમને મળશે પ્લસ ઓર માઈનસ 1/√2 ખ્યાલ આવી ગયો ચલો x ની કિંમત મળે પછી આપણે y ની કિંમત શોધવાનું કામ કરીશું તો ચલો અહીંયા હું y ની કિંમત શોધું છું તો આપણે અહીંયા x બરાબર 1/√2 એ સમીકરણ આપણે કોની અંદર મૂકી દે બે ની અંદર મૂકી દે બરાબર तो समीकरण समीकरण बे मा मुकता समीकरण मुकसु तो एनो स्क्वेर वत्ता वाय स्क्वेर इज इक्वल टू वन ओके तो जुओ वन अपॉन रूट टू ना वर्ग एटले वन बाय टू थशे अने ए वन बाय टू आ बाजू आवशे तो माइनस थई जशे तो देर इम्प्लाइज तमने वाय स्क्वेर बराबर वन माइनस वन बाय टू मळशे अने આનો આન્સર આવશે 1 બાય 2 કારણ કે 1 માંથી અડધો જશે તો અડધો વધશે અને આનું જો વર્ગમૂળ કાઢશો તો પ્લસ ઓર માઇનસ 1 અપોન √2 મળશે ઓકે હવે સેમ પ્રોસેસ તમે પ્લસ માટે કરી જો એ માઇનસ માટે કરશો તો પણ આન્સર આ જ આવશે એટલે પ્લસ માટે તમે મેળવો આન્સર અથવા તો માઇનસ માટે મેળવો આન્સર તમને y એટલો જ મળશે ઓકે એનો મતલબ એવો થયો કે x ની કિંમત પણ તમને પ્લસ ઓર માઇનસ 1 અપોન √2 મળે છે જ્યારે y ની કિંમત પણ પ્લસ ઓર માઈનસ 1/√2 મળે છે ક્લિયર પણ સવાલ એ છે કે કયો પ્લસ મતલબ કયો x ચાલશે અને કયો y ચાલશે બરાબર એનું કારણ શું છે કારણ અહીંયા જોવાનું કે આપડા 2xy જે છે એ માઈનસ મળે છે તો અહીંયા કહીશું આપણે કહી 2xy is equal to minus 1 અને a less than 0 છે હોવાથી x ની કિંમત કઈ ચાલશે તો કે જો હું 1 upon root 2 લઈશ તો ઓબવિયસલી મારે minus 1 upon root 2 y લેવો પડશે તો તમને લગભગ ખ્યાલ હશે અને x બરાબર તમે minus 1 upon root 2 લેશો તો y બરાબર તમારે plus 1 upon root 2 લેવો પડશે તો જ કામ ચાલશે બરાબર તો આપણને સંકર સંખ્યા શું મળશે તો કે આના માટે મળશે એ 1 upon root 2 minus i upon root 2 અને આના માટે માઇનસ વન અપોન રૂટ ટુ પ્લસ આઈ અપોન વન અપોન રૂટ ટુ આવું મળશે બરાબર અને આને જો કમ્બાઈન તમારે લખવું હોય તો તમે કહી શકશો કે પ્લસ ઓર માઇનસ વન અપોન રૂટ ટુ માઇનસ પ્લસ આઈ અપોન રૂટ ટુ ડાયરેક્ટ વન અપોન રૂટ ટુ લખો કે આઈ અપોન રૂટ ટુ લખો સેમ ટુ સેમ છે તો આ જે મળે છે એ તમને માઇનસ આઈ નું વર્ગમૂળ મળે છે શું મળે છે માઇનસ આઈ નું વર્ગમૂળ क्लियर इजी ओके तो पांचमो अने छठो दाखलो जो पांचमो जे दाखलो छे ओ एनी अंदर फक्त आई नु वर्गमूळ तमारे शोधवानुं छे एटले तमे ए तो करी शको के जेम आपणे आई कर आई नु वर्गमूळ शोधीए ए प्रमाणे अने छठो दाखलो छे ए 1 प्लस आई नु वर्गमूळ शोधवानुं छे ए पण बहु सिम्पल थई जशे बराबर थोड़ी हिंट आपी दऊं तमने के अहींया जो शुं आवशे अहींया शुं आवशे 1 प्लस आई आवशे એટલે તમારે x² - y² નો આન્સર 1 આવશે આનો પણ શું આવશે 1 આવશે ઓકે તો તમારે અહીંયા જો થોડોક ડિફરન્ટ થશે છઠ્ઠો દાખલો ચાલો કરાવી દઉં છું બરાબર જો છઠ્ઠો દાખલો 1 + i દાખલા નંબર 6 1 + i ઓકે ચલો જો હવે આપણી પાસે જે ચેન્જીસ થશે એ જ હું કરું છું ડાયરેક્ટ એટલે અહીંયા આવશે આપણી પાસે 1 + i 1 + i અહીં શું આવશે જ્યાં -i છે ત્યાં 1 + i આવશે અહીં આપણે વર્ગમૂળ કાઢીશું કોનો સ્ક્વેર રૂટ ઓફ 1 + i એનો વર્ગ તો અહીં આપણે આન્સર મળશે એ 1 + i આવશે અને અહીંયા જે મળશે એ આ ભાગને સરખાવીશું તો અહીંયા આવશે 1 અને અહીંયા આવશે ત્યાં પણ 1 જ આવશે ક્લિયર હવેનું મેઈન કામ અહીંયાથી સ્ટાર્ટ થશે x² + y² એટલે અહીંયા કિંમત મળે છે 1 તો 0 ની જગ્યાએ આવી જશે 1
वन स्क्वेर અને અહીંયા પણ તમારે શું આવશે 2xy ની જગ્યાએ આવે પણ શું આવશે 1 જ આવશે ક્લિયર તો આનો આન્સર શું આવશે 1 + 1 એટલે 2 અને આનું વર્ગમૂળ કાઢશો તો શું આવશે વર્ગમૂળમાં 2 ક્લિયર ચલો હવે આપણો મેઈન કામ ચાલુ થાય છે શું કામ ચાલુ થશે એલિમિનેશન મતલબ આનો અને આનો સોલ્યુશન શોધવાનો એ સમીકરણ 3 ની અંદર કરવાનો ક્લિયર तो चलो समीकरण 1 શું મળે છે આપણે x² - y² = 1 મળે છે અને આ આપણે શું મળે છે √2 મળે છે શું મળે છે √2 મળે છે ઓકે સરવાળો કરશો જુઓ આનો સરવાળો કરશો તો આ પ્રકાર મળશે ને તમને હવે અહીંયાથી થોડું કટાવવું પડશે બરાબર બધી જ વસ્તુ અહીંયાથી હું હટાવી દઉં છું અહીંયાથી આપણે ફરીથી સ્ટાર્ટ કરીએ જુઓ હવે આ બંનેનો જો સરવાળો કરશો તો અહીંયા આવશે 2x² અને અહીંયા આવશે વર્ગમૂળમાં 2 + 1 આવશે બરાબર આ 2 ને છેદમાં જવા દો તો શું મળશે x² બરાબર વર્ગમૂળમાં 2 વત્તા 1 એના છેદમાં 2 આવશે અને વર્ગમૂળ કાઢશો તો તમને આન્સર મળશે x બરાબર + 4 - વર્ગમૂળમાં 2 + 1 એના છેદમાં 2 આ તમને શું મળશે x મળી જશે ઓકે હવે જુઓ y કઈ રીતે શોધવાનું તો કે આ x ને સમીકરણ આની અંદર તમે રાખી દેશો એટલે કે જુઓ x બરાબર આપણને મળે છે કે √2 + 1 એના છેદમાં 2 સમીકરણ 2 માં 2 માં મૂકતા ચલો સમીકરણ 2 ક્યાં છે અહીંયા છે જુઓ આની અંદર x ની કિંમત મૂકશો તો પણ વર્ગ છે ને તો આપણો અહીંયા આપણી પાસે શું છે જુઓ √2 + 1 એના છેદમાં 2 તો આનો શું આવશે વર્ગ વત્તા y² આના બરાબર વર્ગમૂળ 2 છે ઓકે હવે ધ્યાનથી જુઓ અહીંયાથી આપણે વર્ગાને આપી દેશું એટલે વર્ગ નીકળી જશે એટલે આન્સર આવશે વર્ગમૂળમાં 2 + 1 એના છેદમાં 2 + y² = વર્ગમૂળમાં 2 આવો આવશે ઓકે હવે જુઓ આ ભાગ છે ને પહેલી બાજુ જવા દો તો શું થશે y² બરાબર √2 માઇનસ આ ભાગને આ રીતે આપણે લખી શકીએ √2 + 1 / 2 ઓકે ચલો LCM લો 2 મતલબ લસા તો y² બરાબર 2 અહીંયા ગુણાશે તો 2√2 અને આ માઇનસ અંદર જતો રહેશે એટલે −√2 - 1 અને એના છેદમાં 2 આવશે તો y² બરાબર શું આવશે તો 2√2 માંથી 1√2 જશે એટલે વચ્ચે √2 - 1 એના છેદમાં 2 બંને બાજુ વર્ગમૂળ લેશો y બરાબર તમને આન્સર મળશે + √2 - 1 / 2 આ તમને કિંમત કોની મળે છે y ની x ની કિંમત મળે છે અને y ની કિંમત મળે છે હવે આ તમે પ્લસ લીધી સેમ ટુ સેમ માઇનસ માટે પ્રોસેસ કરશો તો પણ આ જ આન્સર મળશે એટલે + - x માટે + - y તમને આ મળે છે ઓકે ઈઝી ચલો હવે જુઓ હવે આપણો મેઈન કામ આન્સર લાવવાનું થાય છે જો અહીંયા થોડું x અને y થોડું વિચિત્ર મળે છે પણ ટેન્શન નહીં લેવાનું આ પ્રકારના જ દાખલા જ્યારે એક્ઝામ ની અંદર આવતા હોય ત્યારે પૂછાતા હોય એલા પહેલા જે સોલ્વ કરેલા છે એ તો બહુ સિમ્પલ હતા ઓકે આ પ્રકારના તમને થોડા કન્ફ્યુઝ કરે એ પ્રકારના દાખલા હંમેશા પૂછાતા હોય તો હવે જુઓ આપણી પાસે નિર્ણાયક આ ભાઈ રહી છે 2xy તો અહીંયા આપણી પાસે 2xy કેવા છે અહીં 2xy is equal to 1 અને આ greater than 0 છે જો પહેલી વાર આપણને greater than 0 મળ્યા છે બરાબર અત્યાર સુધી negative 0 મતલબ less than 0 જ મળતા હતા તો greater than 0 હોવાથી આપણે x ની જો પસંદગી કરીએ positive માં upon 2 તો y પણ કેવો લેવો પડશે આપણે positive તો જ positive answer મળે એટલે આ પણ આપણે શું લેવો પડે √2 - 1 / 2 અને જો x બરાબર નેગેટિવ આપણે લેશું √2 + 1 / 2 તો y પણ આપણે શું લેવો પડે નેગેટિવ જ લેવો પડે √2 - 1 / 2 તો એનો મતલબ કે આની જે સંકર સંખ્યા છે એ કઈ આવશે આના માટે હવે હું અહીંયા થોડું હટાવી દઉં છું બરાબર તમે લખી લેજો તો તમને પહેલા માટે સંકર સંખ્યા માટે શું મળશે તો કે x ની કિંમત છે વર્ગમૂળની અંદર
root 2 plus 1 એના છેદમાં 2 plus i વર્ગમૂળ ની અંદર root 2 minus 1 upon 2 આ પહેલી સંખ્યા સંખ્યા મળશે પહેલું વર્ગમૂળ મળશે અને બીજું શું મળશે બીજું શું મળશે તો કે માઇનસ વર્ગમૂળમાં 2 plus 1 upon 2 minus i વર્ગમૂળમાં વર્ગમૂળમાં 2 minus upon 2 આ તમને વર્ગમૂળ મળે જે આપેલ આપેલ સંકલ સંખ્યાનું શું છે વર્ગમૂળ વર્ગમૂળ છે ખ્યાલ આવી ગયો ક્લિયર આ રીતે શોધવાના છે દાખલો બહુ ઇમ્પોર્ટન્ટ હતો બરાબર છે તો અહીંયા આપણે સ્વાધ્યાય 5.4 કમ્પ્લીટ થાય છે ક્લિયર તો આજનો વિડીયો આપણે અહીં સુધી જ રાખીશું આગળના વિડીયો લેક્ચરની અંદર આપણે આગળનું એટલે કે જે છેલ્લું પ્રકીર્ણન સ્વાધ્યાય છે એની ચર્ચા આપણે કરી દઈશું ઓકે ચલો